તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વીજ કંપની દ્વારા સિક્યુરિટી ડિપોઝિટના નામે કરવામાં આવતા ઉઘરાણાના પગલે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। એક તરફ કમરતોડ વીજળી બિલ અને બીજી તરફ સિક્યુરિટી ડિપોઝિટના નામે કરવામાં આવતી રૂપિયાની વસૂલીને બંધ કરવાના મુદ્દે સમસ્ત આદિવાસી એકતા અને તકેદારી સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। વીજ કંપની દ્વારા ગરીબ આદિવાસી પરિવારો અને ખેડૂતોને આપવામાં આવતા વીજ બિલમાં રાહત મળે અને ડિપોઝિટ લેવાનું બંધ થાય તેવી રજૂઆત આદિવાસી સમાજના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને કરી હતી। હું સુનિલ ગામિત, સમસ્ત આદિવાસી એકતા અને તકેદારી સંગઠન। આજરોજ અમો વીજ બિલમાં રાહત આપવા અને હાલ જે વીજ પુરવઠો લેતા ગ્રાહકોને સિક્યુરિટી ડિપોઝિટના નામે જે ઉઘરાણા કરવામાં આવે છે જીબી તરફથી, એ બંધ કરવા માટેનું એક આવેદનપત્ર અમે કલેક્ટર સાહેબશ્રીને આપેલ છે। એમાં રાજ્ય સરકારની સીધી જવાબદારી થાય છે કે જ્યારે તમે કંપનીઓને જો સિક્યુરિટી ડિપોઝિટના ઉઘરાણા માટેની પરમિશન આપી દઉં છો અને આ કંપનીઓને જ જો તમે સિક્યોર કરતા હોય અને જ્યારે આમ જનતાને ક્યારે સિક્યોર કરશો એ પ્રશ્ન સીધો થાય છે। અને અમારા બાપ દાદાઓ જ્યારે 100 વોલ્ટનો બલ્બ વાપરતા ત્યારે જે વીજ બિલ આવતું તે નહિવત હતું, જ્યારે આજે એલઈડી બલ્બ અને એનર્જી સેવર સાધનો, ઇલેક્ટ્રિક સાધનો અમે વાપરીએ છીએ, છતાં પણ જો વીજ બિલ અઢળક આવતું હોય તો તે ચલાવી લેવાય નહીં, એ માટે સમસ્ત આદિવાસી એકતા અને સંગઠન તરફથી આજરોજ અમોએ તાપી જિલ્લાના કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે। આભાર।